વાવાઝોડું બસો એસી કિલોમીટર દૂર છે દ્વારકાના દરિયા કાંઠેથી બપોર જોય બસો નેવું કિલોમીટર દૂર છે નલિયાથી ત્રણસો પોરબંદરથી સાડા ત્રણસો કિલોમીટર દૂર શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો નાઇન પર આવતીકાલે સાંજના સમયે દરિયાકાંઠે ટકરાય તેવી આગાહી છે તો કચ્છ સૌરાષ્ટ્રમાં વિનાશ વેરી શકે છે પરંતુ હજુ અસમંજસતાની સ્થિતિ તેની પાછળનું કારણ છે કે વાવાઝોડું બિપોરજોય જે સ્થાને હતું છેલ્લા દસ કલાકથી એ જ સ્થાન પર છે તેનાથી એ સવાલ થઈ રહ્યો છે કે શું બિપોર જોય વાવાઝોડું જે આગાહી છે એ પ્રમાણે ગુજરાતના તટ પર ટકરાશે કારણ કે અરબી સમુદ્રમાં સ્થિર થઈ ગયું છે આ વાવાઝોડું છેલ્લા દસ કલાકથી મુવમેન્ટ નથી જે જખૌ કાંઠેથી દસ કલાક પહેલાં બસો એંસી કિલોમીટરનું ડિસ્ટન્સ હતું એ જ અંતર હજુ પણ યથાવત છે હવે સસ્પેન્સ એ વાતનું છે સવાલ એ વાતનો છે કે શું આ વાવાઝોડું ગુજરાત ના દરિયા કિનાે ટકરાશે